नमस्कार दर्शक मित्रों, हूँ धार्मी, आप जोई रह्या छो निर्माण न्यूज। स्वागत छे आप सौनो निर्माण न्यूज नी विशेष रजूआत कार्यक्रम विधानसभा नी वात नी अंदर। विधानसभा नी वात मा सौ प्रथम आपणे वात करीए मेहसाणा जिल्ला नी, तो गुजरात विधानसभा नी चूंटणी ना पड़गम वागवा लाग्या छे। રાજ્યમાં ઉત્તર ગુજરાત અને એમાં પણ મહેસાણા જિલ્લો ખેતી અને પશુપાલન પર વધુ નિર્ભર છે, ત્યારે સિંચાઈના પાણી પર નિર્ભર ખેડૂતો અને પશુપાલકોની સ્થિતિ ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે। મહેસાણા જિલ્લામાં નર્મદા, ધરોઈ અને સુજલામ સુફલામ કેનાલ સિંચાઈ માટે પાણીના સ્ત્રોત ઊભા કરાયા છે, પરંતુ જિલ્લામાં અનેક એવી કેનાલો છે કે જેમાં વર્ષો વીતવા છતાં પાણી આવ્યું જ નથી। ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જોઈએ સિંચાઈની સ્થિતિ વિશે મહેસાણાથી ખાસ અહેવાલ। મહેસાણા જિલ્લામાં કડી, બહુચરાજી અને જુટાણા તાલુકાઓમાં નર્મદાની મુખ્ય કેનાલ છે। મહેસાણા, ઊંઝા અને વિસનગર વિસ્તારમાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત કાચી કેનાલ પસાર થાય છે અને વિસનગર, વિજાપુર, વડનગર, ખેરાલુ અને સતલાસણા વિસ્તારમાં ધરોઈ કેનાલ આવેલી છે। આ મહેસાણા જિલ્લામાં સિંચાઈ માટેના પાણીની વ્યવસ્થા તમામ સ્તરે ઊભી કરી દેવાઈ છે, પરંતુ જ્યારે સિંચાઈ માટેના પાણીની જરૂરિયાત ખેડૂતોને હોય છે ત્યારે ખેતર સુધી કેનાલોમાં પાણી પહોંચતું જ નથી। આથી કાળી મજૂરી કરી ખેતીકામ અને પશુપાલન કરતા ખેડૂતોની હાલત કફોડી બને છે અને કાળી મજૂરી કર્યા બાદ પણ ખેડૂતોના ખેતરો પિયત વિના જ રહી જાય છે, કારણ કે કેનાલોમાં પાણી વહી જાય છે। આવી જ સ્થિતિ મહેસાણા નજીક આવેલ લાખવડ ગામ નજીક આવેલી સુજલામ સુફલામ કેનાલમાં જોવા મળી છે। ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચાડવા બનાવવામાં આવેલી કાચી કેનાલમાં ઘણા વર્ષોથી પાણી આવ્યું જ નથી। આ કારણે કેનાલ સૂકી ભટ્ટ થઈ ગઈ છે અને પાણી ન આવવાથી કેનાલમાં મોટા પ્રમાણમાં બાવળ અને ઝાડી ઝાખડા ઉગી ગયા છે, તો વળી ખેડૂતો સિંચાઈના પાણીથી બિલકુલ વંચિત છે। પાંચ વર્ષથી છે બરાબર, પાંચ વર્ષથી બે ત્રણ વર્ષ સારું પાણી છોડ્યું ને, બે વર્ષમાં બિલકુલ પાણી આવતું નથી બરાબર। તે જાનવરોને, પછી ખેડૂતોને બધાને કુલ તકલીફ પડે છે બરાબર। ઝાડ વધી ગયા છે, પાણી નથી છોડતા, લોકોને જમીન હુકાય છે, જેને નથી બિચારા ખેડૂતો રહેવું ગરીબો બરાબર, બિલકુલ પાણી મારે ઘર નહીં કરે, છોડતા નહીં, જોતા નહીં, ખેડૂતો વાળા બહુ તકલીફ પડે, એવું કારણ નથી, ઘઉં હુકાઈ જશે, એરંડા હુકાઈ જશે બરાબર। અત્યારે કેનાલની હાલત કેવી છે? હવે તો પૂરેપૂરી જંગલ થઈ ગઈ છે। કેનાલ તો કહીએ ને તો લગભગ દસેક પંદર દિવસ પહેલાં આવેલું છે, પછી તો આવ્યું જ નહીં, પાણી જ નહીં આવ્યું બિલકુલ। પંદર વીસ વખત દિવસે આવ્યું હતું શરૂઆતમાં, પહેલાં બીજા મહિનામાં, એ પછી તો પાણી આવી જ નહીં હોય, અને આ પોસિઝન દેખે તમને દેખાય ને, આવીને આવી જ છે પહેલેથી જ, ચોમાસાના હાથની કોઈ સાફસફાઈ નહીં, કશું નહીં, પાણી તો કહીએ ને પાણી આવ્યું જ નહીં, એટલે તકલીફ જ મોટા મોટી એરીએ પાણી આવતું જ નહીં ને। સુકી ભટ્ટ કેનાલોમાં ખેડૂતો કાગ ડોળે સિંચાઈના પાણીની રાહ જોઈ રહ્યા છે અને પશુઓને પણ પીવાનું પાણી મળે એવી આશા રાખી રહ્યા છે, પરંતુ સરકારની આરંભે સુરા જેવી કામગીરીના કારણે કેનાલો તો બનાવી છે પણ સિંચાઈ માટે પાણી કેનાલોમાં છોડવામાં આવતું જ નથી। આ કારણે ખેડૂતો સિંચાઈ માટેની કોઈ પણ યોજના હોય ત્યાં પાણી ન મળતા નારાજ જોવા મળી રહ્યા છે અને સરકારની ખેડૂતલક્ષી જાહેરાતો અને કામગીરી જાણે ફક્ત કાગળ પર જ ચાલતી હોય એવું પ્રતીત ખેડૂતો કરી રહ્યા છે। કેનાલમાં છેલ્લામાં બે વર્ષથી પાણી આવતું નથી અને ઝાડ જોખડો છે, તો સરકારે એની સફાઈ કરવી જોઈએ અને ખેડૂતોને જળ સંચય ઊંચાવે માટે કેનાલનું કામ આ યોજનાનું સુજલામ સફલામ કર્યું છે, તો પાણી સત્વરે આપવા માટે સરકારને આપણે પણ અનુરોધ કર્યો છે। સરકારે વિચારવું જોઈએ, પાણી આપવું જોઈએ, સરકારને મનોમંથન કરવું જોઈએ, ખેડૂતના હિતની વાત હોય તો સરકારનો તાત્કાલિક નિર્ણય લઈએ અને પાણી છોડવું જોઈએ કેનાલમાંથી। એટલે અત્યારે આ ગરમીના દિવસોમાં ખેડૂતોને બહુ પાણીની તકલીફ છે, એટલે સરકારને મારી ખાસ વિનંતી કે ગમે તે રીતે પાણી છોડવું, તો બહુ સારી વિનંતી કરવામાં આવે છે। એટલે અત્યારે પાક સુકાઈ રહ્યો છે ખેડૂતોનો, વીજળીના થોડા પ્રોબ્લેમ છે, એ સુધારે થયા છે પણ થોડો જઈએ 10 કલાક આવ્યું તો સારું, અને આ પાણી છોડવું તો બેસ્ટ। ગુજરાત સરકાર દ્વારા સુજલામ સુફલામ યોજના હેઠળ કાચી કેનાલો તો બનાવાઈ પણ કેનાલોમાં વર્ષોથી પાણી જ નથી આવ્યું। આ કારણે જે ખેડૂતો સિંચાઈના પાણીની કેનાલ મારફતે ખેતી કરે છે તેમનો ઊભો પાક છેલ્લા 2 વર્ષથી નિષ્ફળ જઈ રહ્યો છે। ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી ખેતર સુધી મળે અને કાચી કેનાલના કારણે પાણીના સ્તર પણ ઊંચા આવે એવા આશયથી સુજલામ સુફલામ કાચી કેનાલો બનાવાઈ છે, પરંતુ કરોડોના ખર્ચે ખેડૂતોની જમીન લઈ બનાવેલી કેનાલો પાણી વિના સૂકી ભટ્ટ પડી છે, એટલે ખેડૂતોને નથી મળતું સિંચાઈ માટે પાણી અને કેનાલમાં પાણી ન આવવાથી જળસ્તર પણ ઊંચા આવતા નથી, જેથી સરકારના સિંચાઈ વિભાગે કરેલ કરોડોનો ખર્ચ હાલ પાણીમાં વહી ગયો હોય તેમ લાગી રહ્યું છે।
મહેસાણા નજીક લાખોડથી ગુંજાળા ગામ તરફ જતી જે કાચી કેનાલ જે ખેડૂતો માટે બનાવેલી હતી અને પશુપાલકો માટે બનાવેલી હતી એ કાચી કેનાલ છેલ્લા બે વર્ષથી કોરી કટ બની છે અને એ કાચી કેનાલમાં હાલમાં જંગલ જેવી સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે કારણ કે અહીંયા ઝાડ ઝાંખળા મોટા પ્રમાણમાં ઉગી ગયા છે અને આ કારણે જે આ વિસ્તારના જે ખેડૂતો જે છે પશુપાલકો જે છે તેમને ખેતીકામ અને પશુપાલન બંનેમાં તકલીફ પડી રહી છે જ્યારે બીજી તરફ કેનાલ જે છે બે વર્ષથી કોરી કટ એટલે કે ટીપું પાણી પણ આ કેનાલમાં છોડવામાં આવ્યું નથી મહેસાણા નજીક આવેલી આ કેનાલ બે વર્ષથી પાણીથી વંચિત છે અને તેના કારણે આ વિસ્તારના ખેડૂતો પણ પાણીથી વંચિત છે અને તેમને ખેતીકામ અને પશુપાલન ક્ષેત્રે ભારે તકલીફ અને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે મહેસાણાથી મયુર રાવલ નિર્માણ ન્યૂઝ આગળ વાત વિધાનસભાની આપણે યથાવત રાખીશું પરંતુ હાલ કાર્યક્રમમાં સમય એક બ્રેકનો કુદરતી હોય કે માનવ સર્જિત આફત આત્મહત્યા હોય કે હત્યાના બનાવ સામાન્ય રોગચાળો કે પછી કોરોનાનો કહેર દુર્ઘટના હોય કે પછી અકસ્માતનો બનાવ આપની આસપાસ બનતી ઘટનાઓનો સાર રોજ બરોજની ઘટનાઓની ત્વરિત જાણકારી માત્ર ને માત્ર નિર્માણ ન્યૂઝ પર वसंत मिर्च पाउडर शुद्धता ऐसी ममता जैसी बेमिसाल क्वालिटी की 100% गारंटी वेलकम टू चंपानेर द यूनिवर्सिटी ऑफ आर्किटेक्चर यहाँ खुशबू है प्यार की आशीर्वाद की यहाँ खुशबू है गुजरात की कब तक बैठे रहेंगे किताब लेके हाथ में चलो कुछ दिन गुजारते हैं गुजरात में प्रधानमंत्री नू आह्वान દરેક ગામમાં પ્રભાત ફેરી કરી સ્વાતંત્ર્ય સેનાનીઓનું સ્મરણ કરીએ આઝાદીનો અમૃત મહોત્સવ ગામમાં ઉજવીએ વિકાસ ઉત્સવ મિશન સ્કૂલ ઓફ એક્સિલન્સથી શાળાઓ સ્માર્ટ બનશે વિદ્યાર્થીઓને માળખાકીય સગવડો અને અત્યાધુનિક શિક્ષણ સાંપડશે ભગીરથ પ્રયાસ તેજ વિકાસ બજારના ધબકારા હરેશ મોતિયાની સાથે સોમવારથી શુક્રવાર સવારે 8:30 કલાકે વિધાનસભાની વાત કાર્યક્રમમાં આગળ વાત કરીએ છોટાઉદેપુર જિલ્લાની તો રાજ્યમાં સર્વાંગીણ વિકાસની મોટી મોટી વાતો થાય છે પરંતુ આદિવાસી વસ્તી ધરાવતા છોટાઉદેપુર જિલ્લાના કેટલાય ગામોમાં લોકોની મહત્વની જીવન જરૂરિયાતની પાણીની જ ભારે અછત રહે છે ચૂંટણી વખતે વચનોની લાહણી રાજકીય નેતાઓ કરતા હોય છે ત્યારે વિધાનસભા ચૂંટણી પહેલા જોઈએ છોટાઉદેપુરથી આ વિશેષ અહેવાલ છોટાઉદેપુર જિલ્લાના કેટલાય ગામોમાં લોકોની મહત્વની જીવન જરૂરી પાણીની જ ભારે અછત વર્તાઈ રહી છે નસવાડી તાલુકાના છેવાટ ગામે પણ પીવાના પાણીની તંગી છે નસવાડી તાલુકાનું છેવાટ ગામ છેવાડાનું ગામ છે ગામમાં પીપળ ફળિયામાં એક બોરવેલ છે જેની મોટર બળી જતા ગ્રામજનોએ જાતે રિપેરિંગ ખર્ચ કરાવ્યો પરંતુ ઉનાળાનો સમય હોવાથી બોરવેલના પાણી ઊંડા જતા બોરમાંથી માંડ 10-15 મિનિટ પાણી આવે છે જેના કારણે મહિલાઓને નાના બાળકોને લઈને હાલ પડી રહેલ ધોમ દોખતા તાપમાં બેસી રહેવાની ફરજ પડી છે જ્યારે ઘર વપરાશ અને પશુઓને પાણીની જરૂરિયાત હોય છે ત્યારે 1 કિલોમીટર દૂર જવું પડે છે જવાબદારો સમક્ષ વારંવાર રજૂઆત કરવા છતાંય પાણીની સમસ્યા હલ થતી નથી જેને લઈને તંત્રને જગાડવા માટે ગ્રામજનોએ ઢોલ નગારા સાથે બોર્ડની આરતી ઉતારી અને પૂજા અર્ચના કરી હતી છ
છોટાઉદેપુર જિલ્લાના નસોડી તાલુકાના છેવટ ગામ છે, છેવાડાનું ગામ છે, પરંતુ અહીંયાની વિપરીત પરિસ્થિતિ એવી છે કે વારા પરથી મારો વારો અને પછી તારો વારો અહીંયા એક જ બોર ચાલે છે, તે પણ 10-15 મિનિટ ચાલે છે. તેને લઈને મહિલાઓ ધમધોકતા તાપમાં પોતાના બાળકો સાથે પાણી ભરવા આવી છે, જેના કારણે તેઓને મુશ્કેલી પડી રહી છે. આ બોર જે છે તે થોડીક વાર ચાલે છે. આપણે અહીંની મહિલાઓ છે તેની સાથે વાત કરીશું. તેઓને શું તકલીફ પડે છે, પશુઓને પાણી માટે શું તકલીફ પડે, તમને શું તકલીફ પડે છે? પાણી ની તકલીફ છે, અમારે બીજું કોઈ તકલીફ નથી કહેવાય. જો અમારી જેવા હવે જુવાન ફરે કહેવાય, અમારા ગાડીમાં આવતા આવતા તે પાણી અંદર પૂરું થઈ જાય કહેવાય. પછી હું પીવાનું કહેવ, તમે ઢોરવા શીડું ને પાણી જોઈએ, નાવા ધોવા જોઈએ, પીવા જોઈએ કહેવાય. એટલે પાણીની અમારે બહુ જ તકલીફ છે. એટલે આપણી સાથે બીજા પણ છે જે યુવાન છે, તેની સાથે વાત કરીશું. તેઓના પરિવાર સાથે પાણી ભરવા માટે આવે છે, અને પશુઓને શું તકલીફ છે પીવાની, ને તમારે ત્યાં શું તકલીફ છે? અમારે સાહેબ પાણીની છે ને, દર ઉનાળામાં ઉનાળા વખતે આ જ પોઝિસ્થિતિ આવે કહેવાય. અમારે એકેય મોટર હરકી ચાલતી નહીં કહેવાય, 15 મિનિટ જ પાણી ચાલે કહેવાય. અને અમારે પાણીની બહુ ખાસ જરૂર છે કહેવાય. 15 મિનિટ મોટર ચાલે, અમે 20-25 ઘરોની બાઈઓ આવે કહેવાય. અમે પુરુષ હોય જઈએ કહેવાય, માટલા લઈને વારો આવતો નથી કહેવાય. હવારમાં મોટર ચાલે તો અડધો કલાક ચાલે કહેવાય, હા પછી ચાલુ કરે તો 15 મિનિટ ચાલે કહેવાય. હવે 15 મિનિટમાં અમારે 25 જણને વારો કેવી રીતે લેવું એમ? આપણી સાથે બીજા બેન પણ છે, પોતાના બાળક સાથે, નાની બાળકી સાથે આવ્યા છે. શું કહેશો બેન? અમારે બહુ પાણીની તકલીફ છે, અમારે પાણી જોઈએ છે કહેવાય. અને નાના નાના છોકરા લઈને અમારે પાણી ભરવાનું જવાનું થાય છે, પાણી ભરાતું નથી. આપણી સાથે એક વૃદ્ધ મહિલા છે, જેઓની ઉંમર 60-61 વર્ષની હશે. બેન શું તકલીફ પડે છે માજી તમને? મને તકલીફ પડે છે સાહેબ, પાણી અમારથી પાણી ખેંચાતું નથી. પાણી મારું ઘર કેટલું દૂર છે, તઈથી મારે કઈ પાણી લઈને જવું, એ પાંચ ભાડું છે. શું તકલીફ પડે છે? પાણી ની તકલીફ છે, તંગી છે બહુ. તમારા બાળકો છે? બાળકો કોઈ નથી, બાળકો મજૂરિયા જતા રહ્યા કાઠિયાવાડ, હજુ આવ્યા નથી. આ ઢોર માલ ને મારે પાણી કેવી રીતે ખેંચીને પાવું, કઈ થી લાવીને પાવું? મારે મારે પોતે જ તાવડી આય કોણ છે મારે? આ માજી છે, જેઓની ઉંમર 60 વર્ષની આસપાસની છે. તેઓને પાણી પીવા માટે મુશ્કેલી છે, જ્યારે પશુઓને પાણી પીવડાવવા માટે સીચીને લઈ જવું પડે છે. 4 દિવસથી પશુઓને પાણી પીવડાવી શક્યા નથી, તેવી સ્થિતિ આદિવાસી વિસ્તારની અંદર છે. સરકાર મોટા મોટા દાવા કરે છે, ગામડે ગામડે નળ છે, જલ નળ ખોલો ને પાણી, પરંતુ આ વાતો બધી પોકળ સાબિત થઈ રહી છે. રફીક દણીવાલા, છોટાઉદેપુર. આગળ વાત કરીએ જૂનાગઢ જિલ્લાની, તો ગુજરાતના જ નહીં પરંતુ વિશ્વના પ્રવાસનમાં જેનું નામ છે તેવું જૂનાગઢ મહાનગર, કે જે વિધાનસભા વિસ્તારમાં આવે છે. જૂનાગઢ વિધાનસભા મત વિસ્તારમાં આવતા 18 ગામડાઓ અને મહાનગરની સ્થિતિ આજે પણ એની એ જ છે. વર્ષોથી વિકાસની વાતો વચ્ચે પાયાની સુવિધાઓ ઝંખતા આ વિસ્તારના લોકો હવે તો કહે છે કે ચૂંટણીઓ આવશે અને જશે, કોઈ ધારાસભ્ય પણ બનશે, પણ જૂનાગઢના મતદારોનું નસીબ બદલાશે કે કેમ એ કહેવું મુશ્કેલ છે. આઝાદીના 75 વર્ષ પછી પણ પાયલની સુવિધા ઝંખતું નગર જૂનાગઢ મત વિસ્તારમાં લોકોની ભારે નારાજગી. વિકાસની વાતો વચ્ચે લોકોને નથી મળતું પીવાનું પાણી. જૂનાગઢ મહાનગરનો વિધાનસભા બેઠકનો સમાવેશ. 18 ગામનો પણ વિધાનસભા મત વિસ્તારમાં સમાવેશ. જૂનાગઢ શહેરમાં રસ્તા પાણી ગટર વ્યવસ્થાનો અભાવ. 3 દાયકામાં કરોડો રૂપિયા ખર્ચાયા છતાં લોકોની સમસ્યા ઠેરની ઠેર. ગત ચૂંટણીમાં બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય ચૂંટાયા. મહાનગરપાલિકામાં ભાજપનું શાસન, જ્યારે ધારાસભ્ય કોંગ્રેસના. ભાજપ કોંગ્રેસના વાદ વિવાદ વચ્ચે પીસાતા નગરજનો. જૂનાગઢ રાજ્યના 8 મહાનગરોમાં એક છે, જોકે આ નગરમાં મહાનગર જેવી સુવિધા ક્યારેય જોવા મળી નથી. વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે, ત્યારે વિકાસની વાતો વચ્ચે જૂનાગઢની જનતાના મનમાં શું છે તે જાણવાનો પ્રયાસ કરીએ તો લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. જૂનાગઢ ગ્રામ્ય વિસ્તારના 18 ગામમાં રૂપિયા 70 કરોડના ખર્ચે રસ્તાના કામ કરવામાં આવ્યા હોવાનો દાવો કરતા
ધારાસભ્યને લોકો પૂછે છે કે જૂનાગઢ શહેરમાં પ્રવેશતા તમે માર્ગોની સ્થિતિ દયનીય છે, એ ઉપરાંત જુડા એટલે કે જૂનાગઢ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા 10 વર્ષમાં કોઈ કાર્ય નહીં થયું, તેના માટે કોણ જાગશે તેવો સવાલ પણ લોકો કરી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીઓ તો આવતી રહે છે, પણ જૂનાગઢના ડેવલપમેન્ટ માટે જે પ્રયાસ થવો જોઈએ એ છેલ્લા 5 વર્ષમાં અત્યારના માન્ય ધારાસભ્યશ્રી દ્વારા પણ નથી થયો. હા, વિધાનસભામાં પ્રશ્નો પૂછીને એમણે આનંદ માની લીધો હશે, પરંતુ આટલી મોટી રકમ આવી એવી હમણાં એમણે એક પ્રેસ નોટ આપી, તો એ ક્યાં વપરાઈ, કેવી રીતે વપરાઈ, શું થયું એ જાણવાની પણ એમની એક ફરજ છે, કારણ કે એ પણ એક પ્રજાના પ્રતિનિધિ છે. અને જ્યારે 3.5 લાખની જનતાના જ્યારે પ્રતિનિધિ હોય ત્યારે એમણે પણ આ બાબતે ખરેખર સિરિયસ થઈ આ જૂનાગઢના વિકાસ માટે આટલી મોટી ગ્રાન્ટ આવી તો ક્યાં વપરાણી, કેવી રીતે વપરાણી, અથવા તો એમને વાપરી ત્યારે એમણે વિશ્વાસવાર છે કે નહીં, આ બધી જ બાબતે એમણે ધ્યાન આપવું જોઈએ, નથી આપ્યું, એ ખૂબ દુઃખની વાત છે. સાથે સાથે જૂનાગઢના ડેવલપમેન્ટ માટે જુડાની ઘણા વખતથી રચના થઈ ચૂકી છે, પરંતુ જુડામાં આવેલી રકમ એમને જ પડી રહી છે, એફડી હોય કે ખબર નથી, પણ જુડાની રકમો હજુ સુધી ક્યાંય વપરાતી નથી. જુડાથી ધારો તો અત્યારનો જે કહેવાતો રિંગ રોડ એટલે કે જે નેશનલ હાઈવેમાં પહેલો બાયપાસ હતો એ અત્યારે નેશનલ હાઈવે ઓથોરિટીએ ઘણા સમયથી છોડી દીધો છે, અને અત્યારે નેશનલ હાઈવે બહાર બીજો હાઈવે બનાવી રહી છે બાયપાસ, ત્યારે આ રોડને પણ ફોર ટ્રેક કરવાનું કામ જુડા કરી શકે છે. જૂનાગઢ પ્રવાસન ધામ તરીકે પ્રખ્યાત છે, અહીં પ્રવાસન ઉદ્યોગના વિકાસ માટે કોઈ કામ થતા નથી, પ્રવાસીઓ આવે તેના માટે કોઈ ખાસ સુવિધા ઊભી કરવામાં આવતી નથી. જૂનાગઢ જંગલની બાજુમાં વસેલો હોવાથી અહીં વન વિભાગના અધિકારીઓની મનમાની હંમેશા ચાલતી આવી છે, જેના કારણે મહત્વના કામ અટકીને પડ્યા છે, જેને ધારાસભામાં ઉઠાવવામાં ધારાસભ્ય પણ નિષ્ફળ રહ્યા હોવાનું સ્થાનિક અગ્રણી લોકોનું માનવું છે. લોકશાહીનું મહાપર્વ ચૂંટણીઓ આવી રહી છે, પણ જૂનાગઢનું શું? દર વખતે ચૂંટણીઓમાં જૂનાગઢની પ્રજાને ઠાલા વચનો મળે છે. જૂનાગઢને કોર્પોરેશન આપ્યાને 20 વર્ષ જેવો સમય વીતી ચૂક્યો, પણ પાયાના પ્રશ્નો, પીવાનું પાણી, રોડ, ગટર, સ્ટ્રીટ લાઇટ, રખડતા ઢોર, છોકરાઓ માટે રમતના મેદાનો, વૃદ્ધો માટે બાગ બગીચાઓ જૂનાગઢમાં ક્યાં છે? જૂનાગઢની પ્રજાને અત્યાર સુધી એમના પ્રશ્નો બાબતે કોઈ નક્કર ઉકેલ નથી મળ્યો. ચૂંટણી તો આવશે અને જશે, પણ જૂનાગઢના પ્રશ્નોનું શું? જૂનાગઢને ફાળવવામાં આવેલી ગ્રાન્ટ બાબતે હાલમાં ખુલાસો થયો છે કે 7,706 કરોડ જેવી અંદાજિત રકમ જૂનાગઢને ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. ક્યાં ગઈ આ ગ્રાન્ટ? એનો હિસાબ પ્રજાને કોણ આપશે? પ્રજા નથી પૂછતી તો શું પ્રજા નહીં પૂછે? જૂનાગઢનો કોઈ પણ જવાબદાર આ માટે શું જૂનાગઢની પ્રજાને આનો જવાબ આપી શકશે? જૂનાગઢ રસ્તા ઉપરાંત સૌથી મોટો પ્રશ્ન પીવાના પાણીનો છે. 55% શહેરીજનોને પીવાનું શુદ્ધ પાણી મળતું નથી, એટલું જ નહીં પરંતુ 45% વિસ્તારમાં પાણીની વિતરણની વ્યવસ્થા જ નથી, જે મહાનગરની સૌથી મોટી સમસ્યા છે, પરંતુ તેના પર ધ્યાન આપવામાં ધારાસભ્ય પણ નિષ્ફળ રહ્યા છે. જૂનાગઢના ધારાસભ્ય કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટાયા છે, જ્યારે મહાનગરપાલિકામાં ભાજપનું શાસન છે, એ બંને વચ્ચે સંકલનનો અભાવ પણ જનતાને પરેશાન કરતો રહ્યો છે. જૂનાગઢમાં કોર્પોરેશન અસ્તિત્વમાં આવ્યું હોવા છતાં પણ મતલબ ગ્રાન્ટો આવી, પરંતુ ગ્રાન્ટો ક્યાં ગઈ ક્યાંય ખબર નહીં. હાલ પરિસ્થિતિ જે 20 વર્ષ પહેલાં હતી એવી જ પરિસ્થિતિ આજની તારીખે રોડ ઉપર જૂનાગઢની જોવા મળે છે. તો આ ગ્રાન્ટો જાય છે ક્યાં? શું કોઈ પ્રશ્ન પૂછવાવાળું છે કે નહીં કોર્પોરેશનને કે ભાઈ તમે કઈ દિશામાં જાઓ છો, તમારી જે આ નીતિઓ છે એ કઈ રીતના ક્યાં ઉપયોગ કરો છો રૂપિયાનો? કોઈ કરતા કોઈ હાલ એને પૂછવાવાળું નથી, જેથી કરીને મબલક ગ્રાન્ટ આવવા છતાંય જૂનાગઢની પરિસ્થિતિ 0 લેવલની જ હાલ રોડ ઉપર જણાય આવે છે. જૂનાગઢ આઝાદી બાદ વિકાસ પામ્યું હોય તેવું ક્યારે લાગ્યું નથી. આ નગરને મહાનગર તરીકે માન્યતા આપ્યા બાદ પણ 2 દાયકાઓ કોઈ કામ થયા નથી.
જો થયા હોય તો પાયાની સુવિધા ખૂટતી હોય તેવું ન બને. ચૂંટણી આવી રહી છે ત્યારે આઝાદીના 75 વર્ષ પછી પણ રાજ્યનું એક મહાનગર પાયાની સુવિધા ઝંખી રહ્યું છે, તે લોકશાહીની કરુણતા છે. દેવકાંત ભુવા, નિર્માણ ન્યૂઝ, જૂનાગઢ. કાર્યક્રમમાં આગળ વાત કરીએ નવસારી જિલ્લાની, તો વર્ષ 2022ની આવી રહેલી ચૂંટણીને લઈને ગત ચૂંટણી સમયે સરકારે આપેલા બુલેટ ટ્રેન તેમજ એક્સપ્રેસ હાઇવેના વચનો ઉપરાંત બે વિનાશક વાવાઝોડાનો ભોગ બનેલા નવસારી જિલ્લાના ખેડૂતો ખૂબ જ વ્યથિત છે અને પોતાની ખેતીની મહામૂલી જમીનનો મરજી વિના સરકારની કડક નીતિને લઈને ગુમાવ્યા બાદ આજે લાચાર પરિસ્થિતિમાં આવી ગયા છે. વર્ષની ગુજરાત અને દેશના ખેડૂતોના માથે સરકારી તેમજ કુદરતી આપત્તિઓના જાણે વરસાદ વરસી રહ્યો છે. તેવા સમયે દિલ્હી અને પંજાબના આંદોલન બાદ નવસારી જિલ્લામાં પણ એક્સપ્રેસ વે, બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ તેમજ ભારતમાલા પ્રોજેક્ટને લઈને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખૂબ લાંબી લડત આપ્યા બાદ પણ સરકારની કડક નીતિનો ભોગ બનનાર ખેડૂતોએ પોતાની આજીવિકા સમાન મહામૂલી જમીનો ન છૂટકે પણ સરકારને આપી દેવી પડી છે. ત્યારે કરોડોની કિંમતની જમીનો ગુમાવ્યા બાદ ખેડૂતો આજે ખેતી અને આજીવિકા વિહોણા પણ બન્યા છે. ભારત જ્યારે ખેતી પ્રધાન દેશ હોય ત્યારે સરકારની સૌથી મોટી ઇન્ડસ્ટ્રીઝને અને મોટા ઉદ્યોગપતિઓની અને નીતિઓને કારણે ખેતી લાયક જમીન ઓછી થવા માંડી છે. જ્યારે ખેતીની જમીનો ઓછી થતા ખેત પેદાશનું પણ ઉત્પાદન ઘટી રહ્યું છે અને ઉત્પાદન ઓછું થવાને કારણે માર્કેટમાં અનાજ, શાકભાજી તેમજ ફળોની વધતી જતી માંગની સામે ઓછું ઉત્પાદન થવાને કારણે સામાન્ય જનતાએ મોંઘા ભાવે તમામ વસ્તુઓ ખરીદવી પડે છે. તેના કારણે દેશની જનતાએ મોંઘવારીનો માર સહન કરવો પડે છે. સહાય કરવાની તે કરી, બાકીના તાલુકાને નહીં કરી, એટલે આ બધું જે છે એમાં પારદર્શકતા લાવીને ખરેખર સર્વેની કામગીરી બરાબર થવી જોઈએ અને એ લાભથી કોઈ વંચિત નહીં રહેવો જોઈએ. એટલે આવનારા દિવસોમાં વીજળી છે, ખેડૂતને વપરાશનું ડીઝલ અને આ ખાતરોના જે ભાવ વધ્યા એના કારણે જે રાષ્ટ્રીય ઉત્પાદકતા એ ઘટવાની અને આવનારા દિવસોમાં કદાચ આ પરિસ્થિતિમાં ખેડૂતો નાસીપાસ થશે અને ઉત્પાદન એકદમ ઘટી જશે. ખેડૂતોએ કદાચ ઝેર પીવાના દિવસ આવે એવા સંજોગ ગોઠવાય એવા દેખાઈ રહેલું છે. તો જે નવી સરકાર આવનારા સંજોગોમાં બને તે એમણે જે ભૂતકાળમાં જે કંઈક ભૂલો અને ક્ષતિઓ થયેલી છે એને દૂર કરીને ખેડૂતોને જાળવવું જોઈએ. દક્ષિણ ગુજરાત એક તો બે ફળ પાકો ચીકુ અને કેરી છે, તો આ બધા પાકોમાં વીમાથી રક્ષિત બી કરવું જોઈએ તો ખેડૂત પ્રીમિયમ ભરીને બી એમાં કંઈક સહારો લઈ શકે, એ બાબત થતી નથી. એટલે એરિયા પ્રમાણે પાકને પસંદ કરવા જોઈએ અને આ વીમાથી રક્ષિત કરવું જોઈએ. વર્ષો જૂની માગણી છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ એને સમાવવું જોઈએ એવી એક અહીંયાના ખેડૂતો અને સમગ્ર ખેડૂત આલમ આશા રાખીને બેઠેલા. બિનજરૂરી બુલેટ ટ્રેન લાવવાની ગેલછાને કારણે ખૂબ ઓછા લોકો આ બુલેટ ટ્રેનમાં મુસાફરી કરવાના છે અને એક બુલેટ ટ્રેન પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરી અને હજારો ખેડૂતોને જમીન વિહોણા કરવાનું કામ વર્તમાન સરકારે કર્યું છે. ત્યારે ઓછો વરસાદ, મોંઘું ખાતર અને બિયારણ, મોંઘી વીજળી તેમજ મજૂરી, તેની સામે કુદરતી વાવાઝોડાનો માર સહન કરી ત્યારે આવનારી 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ખેડૂતો માટે કઈ યોજનાઓ લાવે છે અને ચૂંટણી ઢંઢેરામાં ખેડૂતો માટે શું વચન આપે છે તેની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે. ત્યારે સરકાર તરફથી ખેડૂતોને થયેલા અન્યાય બાદ આગામી ચૂંટણીમાં ગુજરાતના ખેડૂતોનું વલણ કોના તરફી રહે છે તે હવે આવનારો સમય જ બતાવશે. ગુજરાતના ખેડૂતો આવનારી 2022ની ચૂંટણીમાં ચોક્કસ નિર્ણાયક ભૂમિકા ભજવશે તેવું પણ લાગી રહ્યું છે. કેમેરામેન મિનેશ ટેલર સાથે રિપોર્ટર દીપક બારોટ, નવસારી. તો દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત વિધાનસભાની વાતમાં અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.